નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, જૂનાગઢ અંબાજી મંદિરની અંદર જે મહંત હતા, કે જેમનું નામ છે તનસુખગીરી બાપુ, તેમના મિત્રો નિધન બાદ આ જે જગ્યા છે તેની ગાદી લઈને મોટો વિવાદ થયો છે. આ વિવાદમાં મિત્રો મહેશગીરી બાપુ જે છે એમને મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચાની અંદર મોટો ખુલાસો કરે છે. તો આવો સાંભળીએ મિત્રો આ ગાદીના વિવાદમાં શું ખુલાસો થયો છે. એ પહેલા જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. સનાતન ધર્મની અંદર અત્યારે જૂનાગઢ અંબાજી મંદિરના મહંત તનસુખગીરી મહારાજ જે દેવલોક પામ્યા છે અને જેમાં હાલ અત્યારે વિવાદ થયો છે. હવે એમાં મહેશગીરીનું જે કાંઈ છે કે ભાઈ ગાદીપતિ હું છું, પણ સનાતન ધર્મની કોઈને ખ્યાલ નથી સનાતન ધર્મ એટલે શું. પણ જે મિલકતના માટે થઈ સાધુ સંતોના અને સનાતન ધર્મ એટલે જે ગરીબ હોય અને ભગવાન જ્યાં આવ્યો ત્યાં ગરીબના ઘરે જ આવ્યો છે, કોઈ આડંબરના ઘરે ગયો નથી. પણ મિલકત માટે થઈ અને સંતોની મરણ પથારીએ પડ્યા હોય ત્યાં જઈને આના દસ્તાવેજ કર્યા, આવું સોશિયલ મીડિયાની અંદર હાલ આવી રહ્યું છે, જે જગત જાણે છે. અને સોશિયલ મીડિયાની અંદર પણ ઘણો વિવાદ ચાલી રહ્યો છે. પણ સંતોની પરંપરા જ્યાં નાદબુંદનો વિસ્તાર હોય, આ જગતની અંદર ગુરુ શિષ્ય એટલે નાદ નો વિસ્તાર ગણાય, બાપ દીકરો એટલે જે બુંદનો વિસ્તાર ગણાય. જે સંતોની પરંપરામાં જે નાદનો વિસ્તાર છે, ગુરુ શિષ્યનો નાતો એટલે બાપ દીકરો ગણાય, પણ એ નાદનો વિસ્તાર છે અને બાપ દીકરો એ બુંદનો વિસ્તાર છે. હવે જે ધર્મ થકી અત્યારે જે તનસુખગીરી મહારાજ વિદાય લીધી અને જેમના દસ્તાવેજો કરવામાં આવ્યા અને આ મહેશગીરી કહે છે કે હું એને ફલાણો છું, ઢીકડો છું ને ઘણા ઉપર આક્ષેપ વિક્ષેપ પણ કરવામાં આવ્યા છે. સરકાર ઉપર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે, નાને આટલા લાખ દીધા ને ફલાણાને આટલા કરોડ દીધા ને. હવે એક સત્ય સાબિત કરવા માટે થઈને હજારો જૂઠનો ઉપયોગ કરવો પડે છે. એટલે ભગવાન બુદ્ધનું પણ સૂત્ર છે કે સત્યમેવ જયતે, સત્યનો અનાસના માટે વિજય થાય છે. પણ સંતોની જે પરંપરા હોય એની અંદર, એટલે ગુરુ ગોરખની પણ વાણી છે, એ સાધુ તેરો આ સંગડો નહીં છોડું, મેરે લાલ આ લાલ મેરે દિલ મે સાધુ, લાગી રે વે રાગી રામા જોયું મેં તો જાગી રે. અબજો રૂપિયાની મિલકત છોડીને જેને 92 લાખ માળવાનો રાજા ભરતરી, જેને આ જગત છોડીને જેને માયામાં છોડી દીધી અને જેને ભગવા પહેરી લીધા, જો તો ખરા. અને આવડા લોકો જીન્સના પેટ પાટલા કાઢીને ભગવા પહેરી લે છે. ક્યાં આ ધર્મ થકી કેવું હાલી રહ્યું છે તમે વિચાર કરો. ગોપીચંદ ભરતરી જેને 92 લાખ માળવાનો રાજા, જેને આ જગત છોડી દીધું અને જેને ભેગ પહેરી લીધો, અને આ મિલકત આટું થઈ અને આ મહેશગીરી જીન્સના પાટલા પહેર્યા છે એ કાઢીને એને ભોગવો પહેરી લીધો. શેના માટે? મિલકત માટે. અને બાપુના અંગૂઠા લીધા, મોટા સાધુના શિષ્ય બનવામાં જે કલાકારો છે એ બાપુના ખોરા બેસી જાય છે અને પછી બાપુ માથે હાથ ધરે છે. શેના માટે? કે પબ્લિકની અંદર તમારે અમે વાહ વાહ કરવા માટે. ભજનની કોઈને જ્ઞાન નથી. જો ભજન જો કર્યું હોય તો ભજનની અંદર જ્યાં ભેદભાવ નથી ત્યાં મિલકત નથી. એટલે નરસિંહ મહેતાએ કીધું કે પ્રેમને વશ થઈ ગયા રાજીયામાં, હું કરે પંડિતા હું કરે કાજી, એ ભગવાન મારો પ્રેમને વશ થઈ ગયો રાજી. જો તો ખરા વિદુરને ઘેરે જ્યારે કૃષ્ણ પધારે તારે કેળા લેવા તા માંગી, કાંઈ તેવડ નહોતી, હાવ ગરીબ માણા હતા. પણ વિદુરના ઘેરે જ્યારે કૃષ્ણે મહેમાનગતિ કરીને તે આડો પાડોમાંથી કેળા માંગી આવ્યા. પણ એટલો બધો અગાઢ પ્રેમ હતો તો ગર્ભ કાઢીને નાખી દીધો, જેને ચાલોટા મેડ્યા ખવડાવવા તો એને જોયું જાગી, પ્રભુ મારો પ્રેમને વ્યસ્ત થઈ ગયો રાજી, આમાં હું કરે પંડિતા હું કરે કાજી. તમે વિચાર કરો, આ મહેશગીરીના જે વિડિયા આમાં રજૂ કરી છીએ અમે કે મિલકત માટે થઈ અને કેવા દસ્તાવેજો કરવામાં આવ્યા છે, કેવા બધા એના છાપાના જે કટિંગ પણ છે, આમાં કોઈ પ્રેમિકા સાથે જે બાપુ ફસાણેલા છે એનું પણ આમાં પ્રેસ કટિંગ એક મારી પાસે છે, જે પુરાવો છે. એમાં જૂનાગઢના અવસ્કોર સ્વામી મહેશગીરીની માયા જાણવા અમેરિકાની બાઈ છે એનું પણ છાપામાં આવેલું છે. આ એમના પણ બીજું પણ એ પુરાવો છે કે મહેશગીરી સામે સાધુ સમાજમાં ગોપાલનંદગીરી બાપુએ પણ એનો વિરોધ કરેલો છે, જેને ડિસમિસ કરવામાં આવ્યા હતા. શેના માટે? મિલકત માટે થઈ. હવે આ મહેશગીરીએ જે વિવાદમાં જેના ઘણા આક્ષેપો કર્યા છે જેના પણ પ્રેસ કટિંગ છે. એટલે આ સંતોની પરંપરા નથી,
સંતોની પરંપરા કંઈક છોડી દેવાની વાત છે સાહેબ. એક અમે હું તો ઘણીવાર ત્યાં જાઉં છું અને આશ્રમોમાં પણ જાઉં છું. જે બાપુ અંદર હોય એને મળવું હોય તો નાના માણાની કેવડે જ નથી તમે મળી શકો. બાપુ અંદર હોય, આરામ માથા હોય, આવું હોય. અરે સાહેબ, જેને સબરીનો વિચાર કરો, અરે મીરાનો વિચાર કરો કે ભજનના ઉગાવા કેમ થયા. તમે જે ભગવા પહેર્યા છે પણ ધર્મ થકી જો ધર્મને તમારે જીવંત રાખવો હોય તો માન મોટી મન આડંબર બધું છોડી દો તો આ સંતોની પરંપરા છે. સબરી હાથ વરણની હતી ને ગુરુ માતંગે કીધું બેટા ક્યાંય જાતિ નહીં, મારો ભગવાન તારી ઝૂંપડી આવશે. એકાગ્રતામાં ભગવાનને એની ઝૂંપડીએ જવું પડ્યું. તમેને મળવા માટે તો બારે ઓલા બેઠા હોય ગેટમાં અહીં પરસેવો વાર દે છે. હું હમણાં ભારતીય આશ્રમમાં પણ એકવાર હમણાં લીલી પરકમાની અંદર ગયો તો બાપુ મળ્યા નહોતા. મેં પૂછ્યું બે ત્રણ જણાને બાપુનું મળવું છે તો કે બાપુ આરામ માથે છે. પણ તમે જે સંતો છો, સંતની જે પરંપરા છે એને તો આ બધું છોડી દીધું સાહેબ. એટલે ને કીધું કે સાધુ તેરો સંગડોને છોડું મેરે લાલ. એ સંખ્યો કે જ્યાં નિર્મળતા હોય, જ્યાં આધીનતા હોય, પણ તમે આડંબરને વરેલા છો ત્યાં લગ્ન આ તમારી વાત નથી. કેમ કે આ તો મિલકત માટે થઈને જે કાંઈ તમારા બંબા બંબીઓ હાલે છે એના માટે આ જગત જાણે છે. જેને વાયા વેડિયા થાય છે, જેને ફ્રેશમાં થાય છે. હરિગીરી બાપુએ પણ આ વાત કરી, ઇન્દ્રભારતી બાપુએ કીધું, હમણાં મહેન્દ્રાનંદ ગીરી બાપુ પણ હમણાં કાલની પ્રમદી કોન્ફરન્સમાં હતા. એટલે સાધુનો જે કાંઈ આ જે વિવાદ છે, જે મિલકતમાંથી ડખા હાલી રહ્યા છે, એ તમે કોઈ ધર્મ થકી બાંધતા નથી, ધર્મ થકી નથી પણ મિલકતમાંથી છે. એટલે આ જે સાધુ સંતોની જે પરંપરા છે એને મહેશગીરીએ જે કાંઈ આ બધા ખોટા બંબુડા ઊભા કર્યા છે, જેમાં ઇન્દ્રભારતી બાપુ તેમજ મહેન્દ્રાનંદગીરી બાપુ તેમજ આપણે હરિગીરી બાપુ, જે તમારે આ કાંઈ છે એમાં સાધુના સંતોની અંદર તમે જે કાંઈ અત્યારે ધર્મના વડા છો, એટલે આ જે ડખો છે એને શાંત પાડવો જોઈએ. અને મિલકતના જે વિવાદ જે છાપવામાં આવે છે ધર્મને નુકસાન છે. ધર્મ છે એ શાંત થવાનું સાધન છે, પણ જે દાન પેટીઓમાંથી જે રૂપિયામાંથી જે કરોડોના જે કૌભાંડ આવે છે એની અંદર આ સાધુ સંતોની પરંપરાને નુકસાન છે અને નુકસાન પહોંચશે. કેમ કે સંતોએ ક્યાંય ભીખ માંગે, ભક્ત કોઈ દી ભીખે નહીં, ભીખે એ ભાંડ. અરે સતી કોઈ દી શ્રાપે નહીં, શ્રાપે એ હોય રાંડ. કોઈ દી કોઈ શક્તિ હોય, કોઈ દેવી હોય તો કહી દે કે તમારા ઘરે કેન્સરના ખાટલા નીકળશે ને તમે ભૂંડાઈને મરશો, શ્રાપે નહીં. અને ભક્ત કોઈ દી ભીખે નહીં, એ ભીખ માંગે મને રૂપિયો દેજો. કેમ કે સંત તો વડે પરમારથી જેને શીતળ જાકા આંગ બાપુ તપત બુજાવી દે, ઓર કેવો દે દે આપના રંગ. જેને આ જગતમાં કદાચ મણ બે મણ ઘઉં દે તો અઠવાડિયાની ભૂખ ભાંગી જાય, કપડાં દે તો છ મહિનાની ભૂખ ભાંગી જાય, પણ સંતો ભળે પરમારથી કે જેનો જીવનનો કલર બદલાવી દે સાહેબ. આ શબ્દને અને આ વિવાદને હાથી ઘોડાનો ફેરશે સાહેબ. એટલે જે સરકાર ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા, ફલાણાને આટલા દીધા, મહેશગીરીએ જે કાંઈ મોટા મોટા ફલાણા આટલા કરોડાને દીધા, આટલા કરોડાને દીધા, એ એક ધર્મને નુકસાન છે. તમે તમારા ગાદી હાટું થઈ, તમે તમારી સત્તા માટે બેહવા માટે થઈ, તમારે જે સત્તાનો જે કાંઈ નશો જોઈ છે એના માટે થઈને તમારે હજારો વિવાદો ઊભા કરવા પડશે. પણ સાધુ સંતોને કહી છે તમે સંતની પરંપરા, કેમ કે ભક્ત કે બીજી પલટે નહીં, જુગ જાય અનંત ઉચ્ચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતના સંત. સંતનું ક્યાંય ભક્તનું તો બીજે કોઈ જો નામ ન વર્યો હોય તો ન્યા માન મોટો હોતી નથી. જીવણ બાપાએ કીધું કે કપટ અને ભ્રાંતિ દૂર કરી દે તો તારા દેહમાં મારો રામ દેખાવે, આધીનતા હોય તો મારો પ્રભુ આવે. આધીન નથી, આપણે તો માન મોટપમાં છીએ, આપણે તો મોટી મર્સિડીઝ ગાઝડીમાં રખડવું છે. ત્યાં ભક્ત કોઈ ભગવાન ભૂલો પીડ્યો જ નથી. ભગવાન તો સબરીના ઘરે ગયો, વિદુરના ઘરે ગયો, કર્માબાઈનો ખીચડો ખાવા ગયો. તમે આ ધર્મ લઈ લો, પણ જે સ્ટેજમાંથી બેઠા બેઠા જે બંગા મારે છે છોડી દેવું જોઈએ. પણ એક એક કલાકારની ફી હું લેતો 3-3 લાખ રૂપિયા લે છે. એકાદું પૂછજો તો ખરા, તમે ભજન ગાશો સોપડી ભજનની એક ખાલી આવે છે 10 રૂપિયાની, એને ગવડાવવાનો 2.5 લાખ રૂપિયા. આ ધર્મની વાત કરવાના 1.5-1.5 લાખ રૂપિયા ફી. આ ધર્મ માનો છો? જે મોટી મોટી જગ્યા અમને મોટા મોટા કલાકારોને તેડાવવાનું પબ્લિક બોલાવે છે, પછી એની અંદર બધી વાતો કરાવે, પણ ધર્મ છે એ શબ્દની મારામારી છે. એક શબ્દ હે ગુરુદેવ કા જાકા અનંત વિચાર, અરે થક ગયે મુનિજન પંડિતો જેનો વેદ પામે નહીં પાર. સાહેબ, જેને મોટા મોટા મુનિજનો પંડિતરો છે, એક શબ્દ હે ગુરુદેવનો જેના અનંત છે વિચાર, થાકી ગયા મુનિજન પંડિતો બાપુ જેનો વેદ પામે નહીં પાર. એટલે અમે આ તમારા જે પરંપરાની જે શબ્દની મારામારી છે, કેમ કે આ શબ્દને જે વેર્યા હોય ત્યાં માન મોટો હોતી નથી. ગાડીઓમાંથી બાંધણા, જગામાંથી બાંધણા, દાન પેટીમાંથી બાંધણા, ભાગ પાડવામાંથી બાંધણા, આ જે ડખા છે એ મિલકતના છે, ધર્મના નથી. કેમ કે એ ધર્મની અંદર જે દાન દીધું એનો ડખો છે આ.
કરોડો રૂપિયાના જે દાન લેવામાં આવે છે અને એ દાનની અંદર પછી એમાં મિલકત બનાવવા માટે એ મિલકતના ભાગ પાડવા માટેથી નાદ બુંદનો ડખો આલે છે, ગુરુ શિષ્યનો ડખો આલે છે, બાપ દીકરાના ડખા આલે છે. હવે આપણે સ્ટેજમાંથી કહીએ છીએ કે આ જગતની અંદર જેને જેને છોડી દીધું આપણાથી કાંઈ છોડાય છે? એક ભજનના પ્રોગ્રામ કરવા માટે થઈ અને એક કલાકારને બોલાવવા માટે થઈ અને ઇન્દ્રભારતી બાપુ ફોન કરશે તરત જ આવી જા, કદાચ બીજા કોઈ ફોન કરશે તરત જ, કેમ કે એ એને ખબર છે કે અહીંયા પબ્લિક આવવાની છે ને અહીંયા અમારું નામ પણ છે. પણ કોઈ ગરીબ માણસ એની વિધવા બાઈ હોય અને એના ઘરે ભજનનો પ્રોગ્રામ કરવાનો થયું, ભાઈ આટલા તો દેવા જ પડશે, નકર થાય નહીં ને આટલા તો ભેગા કરી દેવું. આ ધર્મ થકી આ સનાતન ધર્મ, પણ ધર્મ જ એને જાણ્યો નહીં સાહેબ. એટલે એને રામા પીરે કીધું કે પૂછો ને પૂરા પંડિતોને, પૂછો ને શેખ સન્યાસીને, બાપુ નિજનો ગુરુ કોણ છે? કાન પૂછ્યા ગુરુ કર્યા, કંઠી ગુરુ કર્યા, પણ નિજનો ગુરુ જ્યાં લગ્ન મળ્યો નહીં ત્યાં લગ્ન આ મતભેદ મટે નહીં. એટલે એને કીધું કે જમીન કેરી જાત કોણ, આ આસમાન કેરા ગાજ કોણ, ઈ ગાજમાં બારે મેઘ વરસે આના દેવતા કોણ છે? કોઈએ જાણ્યું નહીં. એટલે આ વિડીયોના માધ્યમ થકી જે ધર્મ ધુરંધરો જે સાધુ સંતો છે એને આ વિડીયાના માધ્યમ થકી કહું છું કે તમે આ મહેશગીરીની જે કાંઈ લીલા છે, મહેશગીરીના જે કાંઈ પુરાવા છે એ આ વિડીયોની પાછળ બધા પુરાવા મૂકું છું. મહેશગીરી કેવી કેવી વાતો કરે છે, એ જીન્સના સાદા કપડામાં છે, પછી ત્યાર પછી સંન્યાસી લઈ લે છે, પાછા સંસારી બની જાય છે, પાછો સંન્યાસ ધારણ કરે છે. હવે જો ભક્તિ હોય તો સંન્યાસી બની જાઓ, જો પૈસા બની જાય તો આ સંસાર છોડી દો છો, પણ કદાચ ક્યાંય મેળ આવી જાય તો પાછા સંસારી પણ બની જાઓ છો. જેના આની અંદર વિડીયાના પુરાવા મૂકું છું કે આ મહેશગીરી કેવું કેવું કૌભાંડ કરેલું છે અને સાધુ સંતોની પરંપરાની અંદર કેવા કેવા આક્ષેપો કર્યા છે, કેવું કેવું બધું મૂક્યું છે, જેના વિડીયો આની પાછળ મૂકવામાં આવે છે. આ પૂરેપૂરો જોજો અને સંતની પરંપરાને કલંક ન બેહાય એ તમે યાદ રાખજો, કેમ કે સંત છે ને એ તો બળે પરમારથી, જેટલા મહાપુરુષો થઈ ગયા બધાએ ગુરુના વખાણ કર્યા છે સાહેબ, કે ગુરુ છે ને એ મહાન પદ્મી છે. બાબા સાહેબ આંબેડકરે પણ ગુરુ કરવા પડ્યા, કેમ કે બુદ્ધના ચરણમાં જવું પડ્યું, જેને જેને ચરણા સ્વીકાર્યા. એટલે એને કીધું કે પ્રેમ ધરીને જો કે આવે ચરણમાં જેને સદગુરુ બાય ધરે. પ્રેમ ક્યાં? પ્રેમ નથી, તૂટક પ્રેમ છે, રંગ પતંગના ગાલવી પછી દી વગાડ. સુખદેવજીના પિતાજી જ્યારે વ્યાસ ભગવાન હતા પણ ગુરુ મંત્ર સમજાણો નહીં તો જનક વિદેહી જેવા જેને ગુરુ કરવા પડ્યા ભાઈ. એક હાથ જેનો માયાની ઉપર ને બીજો હાથ અગ્નિમાં બળે, જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ એને જમડા શું કરે? ત્યાં ઠફાફા મારી લે જાય સાહેબ. આ સંતની પરંપરા, આ શબ્દ છે એ કરોડો રૂપિયાના શબ્દ છે, પણ આપણે મૂકાશે એમાં માયામાં. એટલે માયા થકી આ ભક્તિ છે, પણ ભક્તિની અંદર જે શબ્દ છે, જ્યાં નાના માણસો છે અને ગરીબના ઘેરે જ ભગવાન ગયો છે, ઇતિહાસ તપાસી લીજો, આખા ઇતિહાસ તપાસી લીજો, ક્યાંય મર્સિડીઝમાં ભગવાન ગયો નથી, ક્યાંય બંગલામાં ગયો નથી, એ જેના ઘરે ગયો, જેને ઘરે ખાવા કાંઈ નહોતું. તમે વિચાર કરો, કર્માબાઈનો ખીચડો ખાવા ગયો, ભીલડીના હેઠા બોર ખાતા, એ વિદુરજીની ભાજી ખાવા ગયો. તમે જો ઘાવ ગરીબો હતા એના ઘરે ગયા, અને આપણા જે ભક્તિ છે એ આડંબરની ભક્તિ છે, મોટા મોટા ઝરૂખા રાખ્યા છે એની અંદર આપણે બેઠા છીએ, એ ઝરૂખાના ડખા છે. એટલે સંતોને આ જોજો, મહેશગીરીનો વિવાદ ને ત્યાર પછી આમાં જોજો કેવી કેવી આમાં લીલા ને કેવી કેવી જગ્યાની અંદર ડખા થાય છે. જય ભીમ, નમો બુદ્ધ. અને સનાતન ધર્મને લઈને ઘણા આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, શું કહેશો? ખાસ કરીને અમારા ગુરુ મહારાજ ઉપર જે મહેશગીરીજી મહારાજ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ બેબુનિયાદ છે અને પાયા વિહોણા છે. આ એક એવા સમર્થ અને સહજ સંત છે જેને પોતાનું જીવન સંપૂર્ણ સનાતન ધર્મને અખાડાને અર્પણ કરેલું. ભારત વર્ષની અંદર ભવનાથ જેવા હજારો મંદિરોનું સંચાલન કરી રહ્યા છે, આખા અખાડાનું સંચાલન કરી રહ્યા છે, જે માણસના વ્યક્તિત્વ ઉપર કાદવ ઉછાળવાનું અને ખોટું કાવતરું એ કરી રહ્યા છે, જે ખરેખર ખોટું એક સાધુને શોભે એવી આ વાત નથી. અને ગુજરાતની ભોળી જનતાને એની આસ્થા સાથેનો ખિલવાડ છે. ભવનાથ અને ગિરનારને બદનામ કરવાનું ખૂબ મોટું આ કાવતરું છે, જેનું આ પ્રૂફ છે, જે ખોટા લેટરો લખી અને લોકો સમક્ષ મૂકી અને ભવનાથને આ ખરેખર બદનામ કરવાનું કામ કરી રહ્યા છે, જે ખરેખર અનૈતિક કામ કહેવાય, જે ખરેખર ધર્મ વિરુદ્ધનું કામ છે અને લોકતંત્ર વિરુદ્ધનું કામ છે. આવું કામ એમને બિલકુલ ન કરવું જોઈએ. આ જુઓ, એમને જે લેટરો મૂક્યા છે, પંચદશ નામ જૂના અખાડા તરફથી ભૈરવ જયંતિના દિવસે જયારે કુંભમેળાની ધજા લાગી, એ દિવસે અખાડાના તમામ ભારત વર્ષના પદાધિકારીઓએ મળી અને હરિગીરીજી મહારાજે એમને પૂછ્યું કે ભાઈ આવો એક ખોટો લેટર કોઈ મૂકેલો છે, એનો જવાબ આ પંચદશામ જૂના અખાડા દ્વારા તમામ અધિકારીઓની બેઠક મળી અને બેઠકની અંદર જાહેર કરવામાં આવ્યું કે ભાઈ અખાડા પાસે આવું કોઈ નાણું છે જ નહીં. બીજું
ભવનાથમાં જે વહીવટ ચાલે છે એમાંથી જે કાંઈ પૈસો નીકળતો હોય છે એ પેટી મામલતદાર શ્રી ખોલે છે. મામલતદાર અને તંત્રની હાજરીમાં એ પૈસા ગણવામાં આવે છે અને એ પૈસા બેંકમાં જમા થાય છે. જ્યારે ભવનાથના વિકાસ માટે કે કોઈ કાર્ય માટે એ પૈસાની જરૂર પડે ત્યારે ગુજરાતના ખાસ કરી જૂનાગઢના તંત્રને શેરિટીને સાથે રાખી એ પૈસા ઉપાડી અને જે તે કામમાં રોકવામાં આવે છે. આ પાછળ બિલ્ડિંગ બન્યું છે સાહેબ, એ કોન્ટ્રાક્ટર રાણપુરના છે. ક્યાંના છે ખાસ યાદ રાખો, રાણપુર, જ્યાંથી મહેશગીરી વિડીયો બનાવીને મૂકે છે એ કોન્ટ્રાક્ટર કામ. તો સાહેબ એ મારા ગુરુ મહારાજ છે, એટલું જ નહીં ભારત વર્ષના લાખો સાધુ સંન્યાસીઓના એ ગુરુ છે. મારી જેવા તો કેટલાય મહામંડલેશ્વરના જગતગુરુના એ ગુરુ છે. અને એ માણસે પોતાના જીવનની અંદર 10 વર્ષથી તમે સમજો 10-20 વર્ષથી એક જ ગાડી ચલાવે, સ્કોર્પિયો, 3 જોડી કપડાં છે, જોડી ખંભે નાખી આખા ભારત વર્ષની યાત્રા કરે છે. આવા મહાપુરુષ માટે આટલું બધું હીન બોલવું એ એક સાધુને સોંપતી વાત નથી, એ ખૂબ ખોટી વાત છે અને એનું અમે ખૂબ ખંડન કરીએ છીએ અને ખૂબ દુઃખી છીએ. સાધુ સમાજ, એક સાધુ દ્વારા એક સાધુનું આવું ખોટી રીતે અપમાન થઈ રહ્યું છે. હરિગીરીજી મહારાજે છતાં પણ પોતાનો ખુલાસો આમાં રજૂ કર્યો છે, ભવનાથ મંદિરની વાત રજૂ કરી છે અને આજે જે કાંઈ થઈ રહ્યું છે એ ખરેખર સનાતનનું ખોટું કરી રહ્યા છીએ, સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છે, જે ખરેખર આ સારી વાત નથી. એટલે મહાત્માજી આપ સમજી અને હવે આપણે આ બધું બંધ કરો તો ખૂબ સારી વાત છે. બાબુ, ખાસ કરીને 1 તારીખે કબજો લેવા માટે, ભવનાથનો કબજો લેવા માટેની જાહેરાત કરી છે, શું સાહેબ? આજે 26મી તારીખ એટલે આજે બંધારણીય દિવસ છે. આજે જે આપણે વાત કરી રહ્યા છે આ બંધારણીય દિવસ છે. ભારત વર્ષની અંદર લોકતંત્ર અને કાયદો વ્યવસ્થા જળવાયેલા છે. ખાસ કરીને જૂનાગઢનો કાયદો મહેતા સાહેબ ખૂબ સારી રીતે સંચાલન કરી રહ્યા છે, એટલે અમને કાયદા પર પૂરો ભરોસો છે. અને આ કબજો કરવાની જે વાત છે તો સાહેબ દત્ત ચોકને ચાંદની ચોક નથી બનાવવાનો, આવી કોઈ કાયદાવારની વાત ન કરવી જોઈએ, જે લોકતંત્ર માટે બહુ ખરાબ બાબત છે. એક સાધુએ તો બિલકુલ નહીં કરવી જોઈએ આ પ્રકારની વાત, કબજાની વાત. અને છતાંય જ્યારથી 1-1.5 વર્ષથી આ અલગ અલગ પ્રકારના માયામંડળ ચાલુ થયા છે, માયામંડળ એમાં કંઈક સ્થાનિક સંતો આ બોલે છે, સ્થાનિક સંતો આનો વિરોધ કરે છે, સ્થાનિક સંતો આની વિરુદ્ધમાં છે, સ્થાનિક સંતો તંત્રની વિરુદ્ધમાં છે, થોડી વાર કહે કે પરિક્રમાની વિરુદ્ધમાં છે, પણ સ્થાનિક સંતો કોણ? સાહેબ, અહીંયા ગિરનાર મંડળ અસ્તિત્વમાં છે, જેના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી છે, અખાડાના થાનાપતિ, અખાડાની વ્યવસ્થા મારા બુદ્ધગીરી મહારાજ જોઈ રહ્યા છે, એ પણ સ્થાનિક સંતો છે. તો 2-3 જણા ભેગા મળીને કોઈ સ્થાનિક સંતની વાત કરતા હોય તો એ બિલકુલ ખોટી છે. આજે આહવાન અખાડો, અગ્નિ અખાડો અને જૂના અખાડા જૂનાગઢમાં મોજૂદ છે. આખા ગુજરાતમાંથી, ભારતમાંથી જેટલા પણ શ્રી પંચદશનામ જૂના અખાડા સાથે જોડાયેલા હોય, જેના રામ રોટી કરાવી છીએ, સનાતન ધર્મનું જેટલું થાય એટલું કામ કરીએ છીએ, એટલે બે ફૂજિલ વાતો કરી સાધુ સંતોને જે બદનામ કરવાનું, ગિરનારને દૂષિત કરવાનું, વિરોધ સિવાય કોઈ કામ જ નથી. બસ વિરોધ કરો, વિરોધ કરો. સાહેબ, આ ધર્મ શાસન છે, આ રાજકારણ નથી. બરાબર, રાજકારણમાં પણ ખૂબ સારા નિયમો હોય છે, આ તો એને પાછું પાડી દીધું છે, એને નેવા મૂકી દીધું, એટલી હદે આ ચાલી રહ્યું છે, જે ખરેખર ખૂબ ખોટું થઈ રહ્યું છે. એટલે ગુજરાતની ધર્મપ્રેમી અને આસ્થાળુ જનતાને જણાવીએ છીએ કે જે આ મેસેજ તમારી સુધી પહોંચ્યા છે તે વહિયાત છે, બે બુનિયાદ છે. આવી કોઈ ઘટના બનેલી નથી, કોઈ પૈસાઓ અપાયેલા નથી, આવી કોઈ વાત છે જ નહીં, મન ઘડત કહાની છે આખી. અને એનું ખૂબ અમને દુઃખ છે, અમને એકને નહીં, આખા એક ગુજરાતના, ભારત વર્ષના તમામ સાધુઓ આનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કે આપણી વચ્ચેથી એક માણસ, સાહેબ વિદર્ભીઓ વાત કરે તો દુઃખ ન થાય, પણ પોતાના પરિવારમાંથી, અમે પરિવાર સાધુ એટલે અમારો આખો સાધુ સમાજ બધો અમારો પરિવાર જ છે. અને ખાસ આ બે બુનિયાદ અને ખરાબ વાતો સોશિયલ મીડિયામાં જે પણ લોકો ફેલાવી રહ્યા છે એ પણ જોઈ લેજો, ભાઈ મજા નહીં આવે. જે વસ્તુની હકીકત તમારે સુધી નથી પહોંચી, એ વસ્તુ જેનું તમે જાણતા નથી, એના માટે તમે કેવી રીતે લખી શકો, કેવી રીતે બોલી શકો, એના માટે પણ કાયદો અને વ્યવસ્થા છે. અમે બપોર પછી વકીલોને બોલાવવાના છીએ. જે જે પણ લોકોએ સોશિયલ મીડિયામાં ભવનાથ વિરુદ્ધમાં, હરિગીરી મહારાજ વિરુદ્ધમાં જેટલું લખ્યું છે, બોલ્યા છે, એના માટે પણ અમે કાયદાને ધ્યાનમાં રાખી વકીલોની સલાહ લઈ અને અમે કાયદાકીય પગલાં લેશું. બાપુ અંબાજી કરતા શરમ આવે, જે તે સમયે પેલા ગોલ્ડન બાબાના વિષય હતો, અખાડામાંથી એમને કાઢી મૂકેલા,
એમની ગેરવર્તણૂકના કારણે અને એના શિષ્યો દ્વારા આવા ખોટી વહીયાત વિડીયો બનાવેલા આવું બધું ગોતીને પાછા કહે કે અમારી પાસે પોટલા ભરેલા છે, અમારી પાસે તો ગોડાઉન ભરેલા છે. ભાઈ જેની પાસે પોટલા ભરેલા હોય ને તો એ લોકો માટે અમારી પાસે ગોડાઉન, પણ અમારું એ કામ નથી, અમે સાધુ છે. ભારતીજી મહારાજ અને બુદ્ધગીરી મહારાજ જોઈ રહ્યા છે તો એ બાબતમાં એ લોકો તમને જો ભાઈ અખાડે બે પરંપરાઓ આપણા અહીં હાલે છે, નાદ પરંપરા અને બુંદ પરંપરા. જે પૂજ્ય તનસુખગીરી બાપુ હતા એના પપ્પા ગાદી ઉપર હતા, ગાદી ઉપર કોણ હતું બરાબર? તો જે પરંપરાઓ હાલતી હોય પરંપરા મુજબ જે કઈ થઈ રહ્યું છે બરાબર, એમાં સમર્થન કે અસમર્થનનો વિષય નથી, એ પરંપરા મુજબ થતું હોય છે. તમે સંસારમાં છો, તમારા મામાના છોકરાને તમારી પપ્પા વારસાઈ આપી દે તો તમને શું થાય? તમે એના વારિસદાર છો ભાઈ, એના બુંદ પરંપરા છે તમારી, અમારી નાદ પરંપરા છે. તો એ પરંપરાઓ મુજબ જે કાંઈ થઈ રહ્યું એ થઈ રહ્યું હશે, અને આમાં વિશેષ પ્રકાશ બુદ્ધગીરીજી મહારાજ અને ઇન્દ્ર ભારતીજી મહારાજ પાડી શકશે, કારણ કે આખા આખા વિષયને એમને જોઈ ગયા. બુદ્ધગીરીજી મહારાજ ઉપર જે